નમસ્તે મિત્રો, આજે હું પ્રેઝન્ટેશન કરું છું ડેરી એટલે દૂધનું પ્રોડક્શન અને કાઉનું ખતર ઇન્ડિયામાં એનું કનેક્શન કેવી રીતે છે. મારું નામ છે ડૉક્ટર તુષાર મહેતા, કેનેડાથી આવું છું, અહીંયા મેડિકલ કેમ્પમાં કામ કરું છું અને જીવદયનું કામ બી કરું છું. અહીંયા પહેલા પ્રશ્ન, કેવો દેશ છે જેમાંથી નંબર વન બીફનું એક્સપોર્ટ થાય છે આખી દુનિયામાં, અને કેવો દેશ છે જેમાંથી નંબર ટુ ચામડાનું પ્રોડક્શન રો મટીરિયલ થાય છે આખી દુનિયામાં? આન્સર, સવાલ, ઇન્ડિયા. આ સ્ટેટિસ્ટિક છે, આ પ્રેઝન્ટેશન પોઝ કરો અને જોઈ લો. ઓકે, બતાવે છે કેટલી સંખ્યા છે ગાય ભેંસની ઇન્ડિયામાં અને કેટલું પર્સન્ટેજ, કેટલો ટકા એનો દર વર્ષે સ્લોટર થાય છે. અને આપણે આપણે વિચાર કરીએ કે ઇન્ડિયામાં આપણે પ્રાણીઓનું સુરક્ષાને માન કરીએ છીએ, છતાં બી કેટલું બધું ક્રૂર, કેટલું બધું ખરાબ ગાયનું ટ્રાન્સપોર્ટેશન થાય છે અને કતર થાય છે, બધું લીગલ કતર અને ઇલીગલ કતર બી એટલું જ થતું હશે. ઓકે, હવે થોડાક ફેક્ટ્સ આપણે જોઈએ. ગાયનું આયુષ્ય 20-25 વર્ષ હોય છે, અને સાવ નાની બાળક હોય ને ત્યારે બી માણસ એને પ્રેગ્નન્ટ કરાવી શકે છે, એનું 18 મહિના હોય ત્યારે ઉંમર. દૂધ આવશે ખાલી એનું વાછરું આવે પછી દૂધ આવશે, અને દૂધ આવશે ખાલી 6-7-8 મહિના પછી એકદમ ઓછું થઈ જશે. દૂધ 3 મહિના આવે પછી એને પાછા આપણે પ્રેગ્નન્ટ કરી શકીએ છીએ, અને પ્રેગ્નન્સી 9 મહિના પછી વાછરું આવશે, એટલે ટોટલ સાયકલ જે છે એ 12 મહિના આપણે એનું વાછરું આવી શકે છે. એના મેથમેટિક્સ આપણે જોઈએ. દાખલા તરીકે હું એક ગંવાર છું, થોડુંક જમીન લીધી, 10 ગાય લીધી, એને બધા પ્રેગ્નન્ટ કરી નાખીએ, તો પછી 10 બચ્ચાઓ આવશે, 5 વાછરાઓ, અને 6-7-8 મહિના દૂધ આવશે બધામાંથી. સંખ્યા 10-20 થઈ ગઈ. બીજા વર્ષ કરશું અને બીજા વર્ષ બી કરશું, સંખ્યા 40 થઈ ગઈ. હવે ચોથા વર્ષે આપણે પહેલી જે 5 ગાય વાછરી આવી હોય એને બી આપણે પ્રેગ્નન્ટ કરાવી નાખીએ, તો પછી ટોટલ સંખ્યા 55 થઈ ગઈ. હવે નેક્સ્ટ યર બીજી 5 ગાય તૈયાર થઈ ગઈ પ્રેગ્નન્સી માટે, ટોટલ પોપ્યુલેશન 75. અને નેક્સ્ટ યર આપણે 25 એવી ગાય હશે કે પ્રેગ્નન્ટ કરી શકે, ટોટલ પોપ્યુલેશન 100 થઈ ગયું છે. ઓકે, એટલે 6 વર્ષમાં આપણે થોડાક સ્લો કે, તો પછી 6-7-8 વર્ષમાં 10 ગાયમાંથી 100 થઈ ગઈ છે, 100 થઈ ગઈ છે, એમાંથી 90 છે બચ્ચા, એને 45 બચ્ચા બોઈસ છે એટલે બળદ, 45 છોકરી. હવે બળદનો યુઝ નથી, એનો ઉપયોગ નથી થતો ઇન્ડિયામાં લગભગ, ટ્રાન્સપોર્ટ માટે અને ખેતીમાં નથી ઉપયોગ, એટલે એનું મૃત્યુ બહુ જલ્દી થઈ જાય છે. લગભગ બધા મારી નાખે છે, બધાને કે મરવા દે છે, મારી નાખે કે મરવા દે. અને મારી જમીનમાં જગ્યા ખાલી 30ની હોય તો હવે 55 ગાય થઈ ગઈ છે, તો એને બી શું કરું? હવે બધા જે ગાયનું ને દૂધનું પ્રોડક્શન કરે છે બધાની ઈજ સિચ્યુએશન, બધાને કાઢી મૂકવા છે, ક્યાં આપીએ? આપણે બીજાને આપીએ તો પછી એ લોકો આપણી ગાય લે, તો પછી એની બુઢી ગાય હોય એને કાઢશે, એટલે એક આપણે આપીએ કોઈકને, તો પછી એ લોકોની પાસે છે ને બીજી હશે તો એ કાઢશે, પણ કોઈક મરવાનું છે, એટલે વધારે ડેથ છે. હવે આને કહેવાય એક્સપોનેન્શિયલ પોપ્યુલેશન ગ્રોથ. ઓકે, ઇન્ડિયામાં 30 કરોડ ગાયથી વધારે છે, લગભગ 32 કે એટલી છે, એનાથી બી વધારે છે. અને આપણે બધાને 12 મહિને બરાબર પ્રેગ્નન્ટ કરાવી નાખીએ તો 12 મહિના વાંચવું આવે, 2 વર્ષમાં પોપ્યુલેશન ડબલ થાય છે. હવે કોઈક ગામડામાં થોડાક એ લોકો સ્લો હોય તો ભલે 3-4 વર્ષમાં બધું આખું પોપ્યુલેશન ડબલ થવાનું છે, 30 કરોડમાંથી 60 કરોડ થવાની છે, પછી બીજા 3 વર્ષમાં 1 અબજ થઈ શકે છે. હવે બધાને ખબર છે કે એટલું જમીન, એટલું પાણી અને એટલું ખાવાનું નથી 60 કરોડ માટે, અને 60 કરોડમાંથી 1 અબજ બી થવાનું છે. 60 કરોડનું હોય તો પછી 1 અબજની જમીન નથી, અને 1 અબજ પછી 2 અબજ થવાના છે, એની બી જમીન નથી. ઓકે, તો પછી એના બધા પાંજરાપુર આપણા હોય, એ પાંજરાપુરમાં કદાચ 1% 1% આવતા હશે સંખ્યા, પણ બહુ નવી સંખ્યા એ લોકો નથી કરતા. ઓકે, એને એ બધા ભરાઈ ગયા છે. તો એનો મતલબ છે કે 30 કરોડનો જન્મ થાય તો 30 કરોડનું મૃત્યુ બી થવાનું છે. હવે આ લોકો કેવી રીતે મરે છે બિચારાઓ? એ લોકો લીગલી સ્લોટર આપણે કતર કરી નાખીએ છીએ, અને ઇલીગલ બી કતર થઈ જાય છે. કોઈક લોકો કતર ના કરે તો પછી એ લોકો ખાલી બાંધી નાખે, ખાવા પીવાનું ના આપે, પછી એમ મરે. કોઈક વાર દુકાળ આવતો હોય તો પછી જે જરૂર પૂરતી ગાય હોય એ લોકો રાખે, બીજાને ખવડાવવાનું પીવડાવવાનું ના આપે, એ લોકોનું મૃત્યુ થઈ જાય. કા બીમારી હોય, જે લોકોની જરૂર ના હોય ભલે મરે, કા આપણે ખાલી એમ કાઢી મૂકીએ તો પછી રસ્તામાં ફરતી પ્લાસ્ટિક ખાય,
થાય, બીમારી થાય, બધી રીતે એનું મૃત્યુ થાય જાય, કોઈક વાર માણસો એને ઉપાડી જાય અને પછી એ લોકો ખતરમાં મૂકે. તો 30 કરોડનું જન્મ તો 30 કરોડનું મૃત્યુ દર 3-4 વર્ષે થાય છે. એને પ્રોબ્લેમ શું છે કે કતરખાના નથી પ્રોબ્લેમ, પ્રોબ્લેમ શું છે કે આપણે દૂધ પીએ છીએ, દૂધની લીધે અમને બધાને દર વર્ષે પ્રેગ્નન્ટ કરવું પડે છે, તો જ દૂધ મળે છે, નહીં તો દૂધ મળતું નથી. એ આપણું મૂળ કારણ છે, મૂળમાંથી આ જોવું પડે. એનું સોલ્યુશન શું છે? એટલે પ્યોર વેજીટેરિયન ડાયટ, પ્યોર વેજ હોય એટલે વીગન, તેમાં છે ને કોઈ માંસ નહીં, કોઈ ઈંડા નહીં અને કોઈ દૂધ બી આઈટમ નહીં. ઓકે, એટલે પ્યોર વેજ કહેવાય, પ્યોર વેજમાં દૂધ બી ના આવે, વીગન. હા, તો પછી આપણે શું ખાવાનું? હવે વીગન ફૂડમાં બધી વનસ્પતિની આઈટમ આવે, બધા પલ્સીસ આવે, બધા અનાજ આવે, ફળ અને વેજીટેબલ. ઓકે, એટલે એટલા એમાંથી આપણે બધું જે જોઈતું હોય એમાંથી આપણે સરસ રીતે મળે. એન્વાયરમેન્ટની રીતે જોઈએ તો પછી નંબર વન જમીનનું યુઝ આપણે દૂધ દૂધ માંસ ને ઈંડા પ્રોડક્શન માટે સૌથી વધારે આખા દુનિયામાં જમીન યુઝ થઈ જાય છે. નંબર વન પાણીની યુઝ થાય છે. નંબર ટુ ક્લાઇમેટ ચેન્જ કોઝ. નંબર વન ડિફોરેસ્ટેશન કોઝ, જંગલ કપાય છે. આ બે મૂવી છે, કાઉસ્પિરસી અને એક લેક્ચર ડૉક્ટર રિચર્ડ ઓપનલેન્ડરનો જે છે, એ તમે આ સ્લાઇડ પોઝ કરીને રેફરન્સ જોઈ અને તમે જોઈ લેજો. અને આ લાઇફ સ્ટોક્સ લોંગ શેડો યુએન એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીનું છે, એ બી તમે ડાઉનલોડ કરજો. હેલ્થ, ઇન્ડિયામાં માણસો મરે છે હાર્ટ એટેક, લખવા, ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, એના લીધે મરે છે. હવે કેમ બધા વેજીટેરિયન લોકો જે છે એ જેટલા માંસ ખાવાવાળા હોય એના જેટલા જ મરે છે? કારણ કે દૂધનું જે પ્રોટીન ને જે ચરબી હોય, ને દૂધનું પ્રોટીન ને ફેટ, અને માંસનું પ્રોટીન ને ફેટ, ને ઈંડાનું પ્રોટીન ને ફેટ, બધા સેમ જ હોય. બધા પ્રાણીના ઈંડાને પ્રોટીન ને ઈંડાના ફેટ્સ હોય છે. ઓકે, હવે મારું લેક્ચર છે વીગન ડાયટ ને હેલ્થ ઉપર, એટલે પ્લાન્ટ ડાયટ ને હેલ્થ ઉપર, એ તમે જોજો, એમાં આમાં ડિટેલમાં હું જઈશ. માણસ ખાલી એક જ પ્રાણી છે જે બીજા પ્રાણીમાંથી દૂધ પીએ છે. આપણા માટે જે કુદરત છે એ ખાલી આપણા પોતાનું મમ્મીનું દૂધ હોય, આપણે એકદમ બાળક હોય ત્યારે, એ જ કુદરત છે. અને બીજા પ્રાણીનું દૂધ અમારા માટે કુદરત નથી. બધા દૂધમાં થોડુંક લોહી નીકળે છે, માણસના દૂધમાં ને બધા પ્રાણીના દૂધમાં થોડુંક પર્સેન્ટેજ એવું હોય. એવા 1 મિલીલીટરમાં 100,000 સેલ્સ હોય, દેખાય નહીં પણ માઇક્રોસ્કોપમાં દેખાય તમને. અને વ્હાઇટ બ્લડ સેલ્સ વધારે હોય, થોડાક રેડ બ્લડ સેલ્સ અને થોડાક ચામડીના સેલ્સ પણ બધામાં હોય. એટલે આપણે દૂધના દૂધ પીએ તો પછી ગાયનું લોહી બી આપણે પીએ છીએ. પ્રોટીન ઘણું બધું તમને મળે બીજી રીતે, દૂધમાં માંસ ને ઈંડા નથી જરૂર. ઓકે, આ છે ને પેટ્રિક બબુમિયન છે, એ છે ને જર્મનીનો છે અને હી ઇઝ વર્લ્ડ સ્ટ્રોંગેસ્ટ મેન અત્યારે. અને એ ખાલી એ ટોટલી એકદમ 100% વીગન છે અને આટલું બધું બોડી બિલ્ડિંગ કરે છે શેના માટે? ખાલી બતાવે છે કે જો તમે ટોટલી વીગન હોવ અને જીવદામાં માનો તો એ બી તમે સ્ટ્રોંગેસ્ટ આખા વર્લ્ડમાં થઈ શકો છો. અને આપણા બધા એનિમલ્સ, આ બધા ગોરિલા હોય, એ બી વીગન હોય છે. હવે ઘણા બધા કઠોળ ને અનાજમાંથી પ્રોટીન મળે છે પણ એક સોયા છે ને એમાં સૌથી મેક્સિમમ મળે છે. એને સોયનું દૂધ આપણે બનાવી શકીએ છીએ, તેના લીધે છે ને કેન્સર ઓછું થાય, હાર્ટ એટેક, ડાયાબિટીસ ને બધું ઓછું થાય. એટલે અમારા માટે બહુ સારું, હેલ્થ માટે સારું અને પ્રોટીન ને બધું વધારે મળે. એનું મશીન મળે છે, તમે આ રેફરન્સ સુનિલ જૈને તમે ફોન કરો, એને મંગાવી શકો. 1 લિટરનો ખાલી ખર્ચો 10 રૂપિયાથી ઓછો થઈ શકે છે, એટલે તમારો થોડાક પૈસા બી બચશે. અને એનો સ્વાદ બહુ સરસ હોય, થોડુંક યુઝ ટુ થવું પડે. B12 એક આઈટમ છે જે ઘણા માંસ ખાવાવાળા પર થોડાક વધારે વેજીટેરિયન ને વીગન લોકોને થોડીક વધારે ઓછું થઈ શકે છે, થોડુંક ઓછું પડી શકે છે. પણ આ બધા એનિમલ્સ જે વીગન છે, ગાય, એલિફન્ટ, ગોરિલા, એ લોકો બધા વીગન હોય છે, છતાં પણ એ લોકોનું B12 ક્યાંથી મળે છે મારું વિડીયોમાં હું બતાવીશ. ઘી ને તેલની બદલીમાં બીજી તેલ આવે છે જે વનસ્પતિથી બનાવેલે છે. એને આ લોકો બધા વીગન છે. બિલ ક્લિન્ટન બી વીગન ઘણા વર્ષોથી હતો, કારણ કે એનો હૃદયરોગના ઇલાજ માટે. ડેવ સ્કોટ, સુપર આયર્નમેન વિનર, માઇક ટાયસન, એવા જેક શિલ્ડ્સ ને બીજા બી UFC ફાઇટર્સ છે જે ટોટલી 100% વીગન છે અને ચેમ્પિયન છે. ને સરીના વિલિયમ્સ, વર્લ્ડ્સ બેસ્ટ ટેનિસ પ્લેયર, અને એના ઈ ને એને બેન બંને વીગન છે, વિમ્બલ્ડન ને ગોલ્ડ મેડલ્સ જીતે છે. ગાય, ગંગા ને ગીતા, એટલે પ્રાણી ને એન્વાયરમેન્ટ ને આપણું ફિલોસોફી જે છે એ આપણે
પ્યોર વેજ થઈએ અને આપણે નાનું સરસ રીતે ગાયનું પોપ્યુલેશન રાખીએ તો આપણે કેવી રીતે રાખીએ છીએ જેનાથી આપણું દેશ, આપણું એન્વાયરમેન્ટ, આપણું જીવદયા બી વધારે થઈ શકે છે. હવે તમારે ઘણા બધા ક્વેશ્ચન્સ હશે ને આ ટૂંકો વિડીયો છે, પર શોર્ટ વિડીયો છે, પર મારા ફૂલ વિડીયો જોવા હોય એમાં તમારા બધા પ્રશ્ન અને સવાલના જવાબ હશે. એકદમ ડિટેલમાં જઈશ. ખાલી ઇન્ટરનેટ ઉપર ગૂગલથી તમે જુઓ ડૉક્ટર તુષાર મહેતા યુટ્યુબ ડેરી પ્રોડક્શન અને કાઉ સ્લોટર ઇન ઇન્ડિયા, એ જોઈ લેજો. અને એક હેલ્થ, એમાં ગુજરાતી અને ઇંગ્લિશ મળશે. એક બીજો વિડીયો છે ડૉક્ટર તુષાર મહેતા વીગન ડાયટ એન્ડ હેલ્થ, એ ઇંગ્લિશમાં છે. એમાં બધા હેલ્થના ક્વેશ્ચન્સ એકદમ ડિટેલમાં જઈશ, ઓકે, જેનાથી તમારું હેલ્થ વધારે સારું થઈ શકે છે. ઓલ્સો એક www.earthlings.com ઈ મૂવી જોવા જેવી છે અને કાઉસ્પિરસી એન્વાયરમેન્ટ ઉપર છે, એ બી જોવા છે. મિત્રો, આપણે ઘણું શીખવાનું છે, હજી આપણે બધા સાથે શીખશું. અને થેન્ક યુ વેરી મચ, હું તમને થેન્ક યુ કરું છું. અને આપણે ઇન્ડિયા અને આખું આપણું વર્લ્ડ આપણે વધારે સારું કરી શકીએ છીએ. આવજો.